સુરત શહેરમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર કરનાર મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકરની ધરપકડ કરાઈ. ત્યારબાદ પોલીસે કોર્ટમાં તેના રિમાન્ડ માંગ્યા અને પોલીસ દ્વારા તેને 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મૌલવીને તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટા કાફલા સાથે મૌલવીને તેના નિવાસસ્થાન લઈ આવી. સુરતના કામરેજ તાલુકાના આવેલ કઠોર ગામમાં મૌલવીને લઈ આવવામાં આવ્યા છે. મૌલવીના ઘરે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. સૂત્રોના કહ્યા મુજબ હવે એટીએસની ટીમ પર મૌલવીની પૂછપરછમાં જોડાશે. પહેલાં જ મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ દસ્તાવેજો મળી આવ્યા છે અને પાકિસ્તાન સાથેના કનેક્શન મળ્યા છે, તેથી મોટા એવા ઘટસ્ફોટ સામે આવે તેવી સંભાવના છે. મૌલવીની પાકિસ્તાન સાથેની ચેટ પણ સામે આવી છે. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. આંતકી કનેક્શન ધરાવનારાઓને કઠોર મૌલવી સોહેલને આ સોપારી આપી હતી, જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી. હત્યાનું કાવતરું પાર પડે તે પહેલાં કઠોરના મૌલવીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં કોની સાથે કનેક્શન હતું, કોની સાથે મળતું હતું, કોને કોને ચેટ કરી છે, તે બધાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.